ગેડાતી મતોના સમાચાર સામે આવી ગયા છે જ્યાં કહી શકાય કે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। આ પ્રકારે કહી શકાય કે કોંગ્રેસને જે છે તે મોટો ઝટકો લાગ્યો છે જ્યાં ખેડામાં જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। મતનું છે કે આ પ્રકારે જે કોંગ્રેસ છે તેને મોટો ઝટકો લાગ્યા હોવાનું સામે આવી રહ્યું છે। જ્યાં ખેડાથી મહત્વના સમાચાર, જ્યાં જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી પહેલા શહેર કોંગ્રેસ પ્રમુખની 200થી વધુ કાર્યકર્તાઓ જે છે તે જોડાયા હોવાનું જણાઈ રહ્યું છે। ધારાસભ્ય કલ્પેશ પરમારની હાજરીમાં આ પ્રકારની જે કાર્યવાહી છે તે કરવામાં આવી હતી, જ્યાં મહુધા તાલુકા પંચાયતના બે સભ્યોએ પણ કોંગ્રેસ સાથે જે છે તે झटको लागो छे। साथोसाथ मौधा धारासभ्यनी पण जो वात करवामां आवे तो त्यां पण आ प्रकारे कोंग्रेसने मोटो झटको जे छे ते लागी चुक्यो छे। मतनुं छे के शहर कोंग्रेस प्रमुखथी 200थी वधु कार्यकर्ताओ जे छे ते भाजपमां जोडाई चुक्या छे। आ प्रकारे धारासभ्य कल्पेश परमारनी हाजरीमां जोडाया हता कोंग्रेसना कार्यकर्ताओ। આ પ્રકારે 200થી વધુ જે કાર્યકર્તાઓ છે તે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। મતનું છે કે જિલ્લા પંચાયત અને નગરપાલિકાની હજી ચૂંટણી જે છે તે બાકી છે, તે પહેલા જ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, કોંગ્રેસના જે નેતાઓ છે તે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। મતનું છે કે 200થી વધુ જે કાર્યકર્તાઓ છે તે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। કલ્પેશ પરમારની હાજરીમાં આ પ્રકારે જે નેતાઓ છે તે ભાજપમાં જોડાયા છે। અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં જે 156 સીટ આવી તેમાં ખેડા જિલ્લામાં 6-6 સીટ આવી। અમારા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની યોજનાઓ એમને સમગ્ર દેશના બધા જ નાગરિકોને એક પરિવારની જેમ સાચવી અને બધાના માટે કલ્યાણકારી યોજનાઓના ફળ સ્વરૂપ મોધા વિધાનસભા વર્ષો બાદ અમે આંચકી। ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ આ સીટ મેળવ્યા બાદ તાલુકા પંચાયતમાં જે સભ્યો હતા તેમાં 3 સભ્યો કોંગ્રેસના હતા, જેમાંથી 2 સભ્યો આજે અમારા ધારાસભ્ય સંજયસિંહ મહેડાના કાર્યોથી આકર્ષાઈને તેમણે મોધા વિધાનસભા માટે એક જીઆઈડીસીનું આયોજન કર્યું અને બળવંતસિંહ જોડે માગી અને મળી, તદઉપરાંત મા બાપ વિહારી છોકરીને પરણાવવાનો અને એમના ધ્યાન રાખવાનો પણ એક મોટો કાર્યક્રમ કર્યો અને પોતાના વિસ્તાર માટે પણ એમણે એક હરતું ફરતું કાર્યાલય બનાવ્યું, જેનાથી આકર્ષણે કોંગ્રેસના લોકો પણ પોતાની પાર્ટી છોડી અને પ્રજાના કામ કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। તેના ભાગરૂપે આજે મોધાના 2 તાલુકા પંચાયતના સભ્યો ભાજપમાં જોડાયા છે। તદઉપરાંત શક્તિના સરવાળાના ભાગરૂપે ખેડા શહેરમાં પણ આજે પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસના ચાલુ પ્રમુખ ખેડા શહેરના તેમના સાથીદારો સાથે ભાજપમાં જોડાયા છે। એમ 38 લોકો ખેડા શહેરમાં પણ ભાજપમાં જોડાયા છે। કુલ મળીને આ બંને શહેર માટે, બંને એક તાલુકા અને એક શહેર માટે આ ખૂબ જ આનંદનો વિષય છે અને બંને વિસ્તારના ધારાસભ્યોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, સંગઠનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।